હાય ફ્રેન્ડ્સ, ગઈકાલે મેં એક બહુ જ સુંદર મજાનું નાટક જોયું અને બહુ જ આનંદ થયો મને કે એક વખતનો અમારો કલીગ નાનકડો જય ઘડિયાળી કે જે ઇટ્સ રિયલી યુ નો કેવું મુશ્કેલ છે, ઓફકોર્સ અત્યારે એના વિશે બોલવા માટે નહીં પણ નાટક માટે બોલવા માટે હું કેમેરા પર આવ્યો છું. સર્જિકલ સ્ટ્રાઇક, ડેફિનેટલી નાટકના ટાઇટલ પરથી જ ખ્યાલ આવે છે કે નાટક સસ્પેન્સ હશે, થ્રિલર હશે અને કોમેડી તો રહેવાની જ. અને મજાની વાત એ છે મિત્રો કે મારી લાઇકિંગ ઓફકોર્સ હંમેશા સસ્પેન્સ અને થ્રિલ માટે વધારે રહી છે અને આ નાટક સર્જિકલ સ્ટ્રાઇક વોઝ ટોટલી અ સસ્પેન્સ પ્લે, તમને છેવટ સુધી જકડી રાખે, નોટ ઓનલી બાય ધ બ્રિલિયન્ટ રાઇટિંગ ઓફ ધ ગ્રેટ પ્રવીણભાઈ પ્રવીણ સોલંકી એન્ડ ડિરેક્ટેડ બાય ફિરોઝ ભગત, બંને મારા ખૂબ જ ચહિતા રાઇટર ડિરેક્ટર છે કારણ કે મને એમના નાટકોમાં હંમેશા પહેલેથી ઇન્ટરેસ્ટ રહેતો. પછી એ માણસ હોવાનો મને ડંક હોય કે મળવા જેવા માણસો હોય કે મન પાછળના મેળા હોય, અને મારું નસીબ હતું કે મેં એમના બે ત્રણ નાટકોમાં આ જોડી સાથે મેં કામ પણ કર્યું છે. બ્રિલિયન્ટ રાઇટિંગ, બ્રિલિયન્ટ ડિરેક્શન એન્ડ ઓફકોર્સ ધ એક્ટિંગ ઓલ્સો. અને એક્ટિંગમાં ખાસ કહીશ તો બે ત્રણ જે કલાકારો જે લોકોને હું નહોતો ઓળખતો એ લોકોની સાથે મારો પરિચય થયો, લાઈક હેમાંગ વ્યાસ, હર્ષિલ, દે વર જસ્ટ સુપર્બ. એટલે યુ નો આપણને લાગે જ નહીં કે આ લોકો કદાચ, ઓફકોર્સ દે વર નોટ ન્યૂ ટુ ધ થિયેટર પણ મારે માટે નવા હતા એન્ડ દે વર એક્સલન્ટ. અજય પારેખ સુપર્બ એન્ડ કલ્પેશ ચૌહાણ, એણે મારી સિરિયલમાં કામ કર્યું છે, લગભગ 700 એપિસોડ અમે સાથે રહ્યા છે, સાથે અમે એક રંગ ઓછો ઈ ટીવી પર હતી. અને વોટ એન એક્ટર હી ઇઝ. આઈ એમ ઓલવેઝ અ એડમાયરર ઓફ કલ્પેશ બીકોઝ ઓફ હિઝ એક્ટિંગ ટેલેન્ટ એન્ડ ઓફકોર્સ નાટકની નિર્માત્રી અને મુખ્ય કલાકાર ગાયત્રી રાવલ, બધાનું જ પરફોર્મન્સ તમે એમ કહીએ ને કે પાર એક્સલન્ટ. અને સેટિંગ, વોટ અ ડિઝાઇન. અને જેમ પ્રવીણ જોશીના વખતમાં કહેવાતું કે પડદો ઉઘડે અને લોકો જોઈને આમ ચકાચોન થઈ જાય, બસ એ જ રીતનું સેટ, લાઇટ, મ્યુઝિક, રાઇટિંગ, ડિરેક્શન, પરફોર્મન્સ. એક નાટકના રસિકને બીજું શું જોઈએ? આઈ થિંક ઇટ શુડ નોટ બી મિસ્ડ બાય સ્પેશિયલી ધોઝ જે લોકોને સસ્પેન્સ અને થ્રિલ નાટકોમાં કે સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ હોય છે. સો ડુ ગો એન્ડ વોચ સર્જિકલ સ્ટ્રાઇક. જ્યારે બી તમારા નજીકના થિયેટરમાં લાગે ત્યારે ડોન્ટ મિસ ઇટ. ઓલ ધ બેસ્ટ એન્ડ લવ યુ જય. બાય.